नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा नी यूट्यूब चैनल नी अंदर फरी पाछू आप सर्वेनु हार्दिक स्वागत छे। हवे आपणे लास्ट लेक्चर नी अंदर नफा नुकसान फाळवणी खाता विषय चर्चा करी, जेमां कई कई बाबतो आवती एना विषेनी चर्चाओ थई गई। हवे त्यार पछी आपणो आगळनो टॉपिक जे આપણે કહીએ ને કે હવે અત્યાર સુધી થિયરીના તમામ ટોપિકો પૂર્ણ, હવે જે આપણને વાર્ષિક એક્ઝામની અંદર જે ટૂંકા દાખલાઓ પૂછાય છે એમાંનો પહેલો ટોપિક, હવે એ ટોપિક ઉપાડ પર વ્યાજ ની ગણતરી કરવા માટેનો એક ટોપિક છે આપણો, જેનો દાખલો આપણને ત્રણ ગુણની અંદર પૂછાય તો ભાગીદારી પેઢીની અંદર કોઈ પણ ભાગીદાર ઉપાડ કરે છે તો એ ઉપાડ પર વ્યાજ આપણે વસૂલ કરવાનું થાય, તો એમાં જુદી જુદી શરતોને આધારે જ્યારે વ્યાજની ગણતરી કરવાની થતી હોય તો કેવી રીતે કરવી છે એના માટેનું સૂત્ર આજે આપણે શીખવાનું છે। તો ઉપાડ પર વ્યાજ ગણવા માટેનું સૂત્ર જે આપણે પ્રાઇમરીમાં શીખી ગયા છીએ, આઈ બરાબર ટી આર એનના છેદમાં 100, આવું સૂત્ર આપણે પ્રાઇમરીની અંદર વ્યાજ અથવા તો ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી આપણે જ્યારે શીખતા ગણિતની અંદર એવા સમયે આવતું, તો એ જ સૂત્ર ફરી પાછું આપણે અહીંયા આવે છે। તો અહીંયા આઈ બરાબર શું થશે, વ્યાજ, ત્યાર પછી આ પી બરાબર શું થશે, મુદ્દલ એટલે કે ઉપાડની રકમ, ત્યાર પછી આર બરાબર વ્યાજનો દર, અને ત્યાર પછી એન બરાબર શું થાય, સમય અથવા તો એને કહેવાય છે મુદત। હવે જો દાખલો આપણને જે આપેલો હશે એમાં આપણે ગણતરી કોની કરવાની હશે, વ્યાજની, તેમાં આપણને આપેલું શું હશે, મુદ્દલ આપેલી હશે અથવા તેની કુલ રકમ આપેલી હશે અને એને રૂપાંતર કરવાનું રહેશે મહિનાની અંદર, ત્યાર પછી વ્યાજનો દર પણ આપેલો હશે, ત્યાર પછી આ એન સમય એટલે કે મુદત। હવે આ એન બરાબર જે છે એ ક્યારે કેટલા લેવા એના વિશેની પણ આપણે વાત કરવાની છે। તો આ સૂત્ર મુજબ જોઈએ કે કોઈ ભાગીદાર દર માસની શરૂમાં ઉપાડ કરે ત્યારે એન બરાબર આપણે લેવાના રહેશે 78/12। હવે આ 78/12 કેવી રીતે આવે આપણે હમણાં કોષ્ટક દ્વારા સમજીશું, ત્યાર પછી કોઈ ભાગીદાર દર માસની અંતે એટલે કે આખરે ઉપાડ કરે ત્યારે એન બરાબર લેવાના 66/12। હવે જો આગળ જૂના કોર્સની અંદર આમાં હજી બે પદ્ધતિઓ ઉમેરાતી, આ શરૂઆતમાં એના પછી અંતમાં, આ બંને ત્રીજું કોઈ ભાગીદાર દર મહિનાની 15 તારીખે ઉપાડ કરે તો ત્યારે એન બરાબર કેટલા લેવા, ત્યાર પછી કોઈ ભાગીદાર દર 3 માસને અંતે ઉપાડ કરે છે તો ત્યારે કેટલા લેવા એન બરાબર, એ ટોપિક આપણે બે ઉમેરાતા, પણ હવે નવા કોર્સની અંદર માત્ર દાખલાની અંદર આ બંને જે બાબતો પૂછી શકાય છે, આના સિવાય કોઈ શરત હોય તો એ આ ટોપિકની અંદર પૂછી શકાતું
નથી, કા ભાગીદાર દર માસની શરૂમાં ઉપાડ કરે અને કા દર ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે, ત્યારે એન બરાબર કેટલા લેવાના? 66ના છેદમાં 12. તો આપણે એટલું તો યાદ રાખવાનું જ છે કે કોઈ ભાગીદાર દર માસની શરૂમાં ઉપાડ કરે ત્યારે એન બરાબર કેટલા લેવાના? 78ના છેદમાં 12. અને કોઈ ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે છે તો ત્યારે એન બરાબર કેટલા લેવાના? 66ના છેદમાં 12. આટલું 100% યાદ રાખવાનું જ છે ગમે ત્યારે, આમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. પણ જો દાખલાની રકમમાં આપણને કોઈ ફેરફાર આપ્યો હોય તો આમાં આપણે ફેરફાર કરવો પડે અને એ શરતોને આધારે. તો હવે આ એન બરાબર 78ના છેદમાં 12 કેવી રીતે આવે એ આપણે જોઈએ. તો સમજવાના પ્રયત્ન કરીએ કે કોઈ એક ભાગીદાર છે એ દર માસની શરૂમાં ઉપાડ કરે છે. તો હવે અહીંયા આપણને ખબર એ હોવી જોઈએ કે આપણું જે હિસાબી વર્ષ જે છે એ આપણે કાલ્પનિક ધારણા કરીએ, 1/4/2015 થી 31/3/16 આ આપણું હિસાબી વર્ષ. તો સામાન્ય આપણે જોઈએ કે વર્ષની શરૂઆત 1/4 થી થશે અને પૂર્ણ થશે 31/3 રોજ. પછી આ વર્ષ કોઈ પણ હોય, આપણે ખાલી ધારણા કરી છે અહીંયા કે કોઈ ભાગીદાર દર માસની શરૂમાં તેનો પહેલો ઉપાડ ક્યારે થશે કે વર્ષની શરૂઆતના મહિનાની 1 તારીખે. તો 1 તારીખ એટલે કે 1/4/2015 રોજ ઉપાડ કરશે. તો એના ઉપર વ્યાજ ક્યાં સુધીનું ગણાશે? તો જો એક ચોખવટ કરી લઈએ કે કોઈ પણ ભાગીદાર હોય અથવા તો કોઈના પર જ્યારે વ્યાજની ગણતરી થતી હોય ને એ વ્યાજની ગણતરી સમય અનુસાર થાય, એટલે તારીખ મુજબ થાય. ભાગીદાર જે તારીખથી ઉપાડ કરે એ તારીખથી તે રકમ ઉપર ઉપાડ વ્યાજ ચાલુ થાય. જો હું અહીંયા 1/4/15 ઉપાડ કરું છું જે રકમનો, એના ઉપર વ્યાજ આ તારીખથી શરૂ થશે, ક્યાં સુધી ગણાશે એના ઉપર વ્યાજ? તો કે વર્ષના અંત સુધી. તો અંત કયો? 31/3/16. તો કહેવાનો મતલબ અહીંયા શું કે કોઈ ભાગીદાર 1/4 રોજ 500 રૂપિયાનો ઉપાડ કરે તો આ 500 રૂપિયા ઉપર આ તારીખથી લઈ અને આ તારીખ સુધીનું વ્યાજ ગણવામાં આવે. ખબર પડી અહીંયા સુધી? હવે તો આનો બીજો ઉપાડ દર માસે કીધું છે આપણને, એટલે કે પહેલો મહિનો એટલે આપણો કયો આવશે? 1/4. એના પછીનો મહિનો કયો આવશે? 5મો મહિનો આવશે આપણો અહીંયા. તો ફરી પાછો આ ભાગીદાર છે 1/5/15 રોજ ઉપાડ કરશે. એ પહેલા આ જે પહેલો ઉપાડ છે એના ઉપર મહિના કેટલા થશે એ આપણે ગણીએ. તો જો અહીંયા 1/4 લઈ અને 31/3 સુધી કેટલા મહિના થશે તો આપણે ગણતરી કરીએ કે ચોથા મહિનાનું વ્યાજ ગણાય તો કે 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 પછી કયો આવશે? પહેલો, બીજો અને ત્રીજો. તો જો કોઈ ભાગીદાર 1/4 ઉપાડ કરે તો એના ઉપર વ્યાજ 31/3 સુધી કેટલા મહિનાનું ગણાશે? 12 મહિનાનું વ્યાજ ગણાશે, એટલે કે 12 મહિનાનું ચૂકવવાનું રહેશે. કેના ઉપર? તો કે 500 રૂપિયા ઉપર. હવે આ ભાગીદાર ફરી પાછો ઉપાડ ક્યારે કરે છે? 1/5/15 રોજ. કેટલા રૂપિયાનો ફરી પાછો કરશે? 500 રૂપિયાનો કરે છે. તો એના ઉપર વ્યાજ આપણે ક્યાં સુધી ગણવાનું? 31/3/16 સુધી. તો હવે આ જે બીજો ઉપાડના જે 500 રૂપિયા છે એના ઉપર વ્યાજ ક્યારથી ગણાશે? 1/5 કે 1/4? તો પહેલા ઉપાડના 1/4 ને બીજા ઉપાડના 1/5. તો 1/5/15 લઈ અને 31/3/16 સુધીના કેટલા મહિના થશે? તો 5મો મહિનો, 6ઠ્ઠો મહિનો, 7મો મહિનો, 8મો, 9મો,
દસમો અગિયારમો બારમો પહેલો બીજો અને ત્રીજો એટલે ટોટલ કેટલા મહિના થશે? અગિયાર મહિના થશે. તો અહીં આપણે કહી શકાય ને કે પહેલા ઉપાડ પર 12 મહિનાનું વ્યાજ અને બીજા ઉપાડ પર 11 મહિનાનું વ્યાજ. ફરી પાછો એ ત્રીજો ઉપાડ કરશે ક્યારે કરશે? 1/6/15 ના રોજ 500 રૂપિયાનો. તો હવે આનો સમયગાળો ગણવાનો રહેશે. તો આ 500 રૂપિયાનો જે ઉપાડ કર્યો ક્યારે? 1/6 થી. તો એના ઉપર વ્યાજ ક્યાં સુધી ગણવાનું? 31/3 સુધી. તો 1/6 થી લઈને 31/3 સુધીને આપણે મહિના ગણશું તો મહિના ટોટલ કેટલા થશે? 10 થશે. કેવી રીતે? તો કે 6, 7, 8, 9, 10, 11, 12 પહેલો બીજો અને ત્રીજો મહિનો એટલે મારી ટોટલ 10 મહિના થશે. ફરી પાછું આગળનો મહિનો જ્યારે આવશે તો એ મહિનો કયો આવશે? 1/7/15 થી 31/3 16. તો હવે અહીંયા પણ કેટલાનો કરશે ઉપાડ? 500 રૂપિયાનો કરશે. તો 1/7 થી લઈ આના પર વ્યાજ ગણાશે. તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીના મહિના કેટલા થશે? તો 9 મહિના થશે. હવે આ જ ભાગીદાર ફરી પાછો 5મો ઉપાડ કરશે. કઈ તારીખે? તો કે આગળના મહિનાની પહેલી તારીખે. તો આગળનો મહિનો કયો આવશે? 1/8/15. કેટલાનો કરશે ઉપાડ? 500 રૂપિયાનો કરશે. એના ઉપર વ્યાજ ક્યાં સુધી ગણાશે? 31/3/16 સુધી. તો અહીંયાથી લઈને અહીંયા સુધીના મહિના કેટલા થશે? 8થી ગણો જે 8, 9, 10, 11, 12 પહેલો બીજો અને ત્રીજો એટલે ટોટલ મહિના કેટલાનું વ્યાજ ગણાશે? 8 મહિનાનું. ત્યાર પછી તે 6ઠો ઉપાડ કરશે. 1/9/15 થી કેટલા રૂપિયાનો? તો કે એક સરખી જ રકમનો. તો 1/9/15 થી જે ઉપાડ કરશે એના પર વ્યાજ ક્યાં સુધી ગણાશે? 31/3/16 સુધી. તો અહીંયાથી લઈને અહીંયા સુધીના મહિના કેટલા થશે? ટોટલ 7 મહિના થશે. ત્યાર પછી 9મા મહિનો પૂર્ણ થતાં આગળનો મહિનો આવશે એનો 7મો ઉપાડ એ કઈ તારીખે કરશે? તો કે 10મા મહિનાની પહેલી તારીખે. કેટલા રૂપિયાનો કરશે? 500 રૂપિયાનો કરે. તો 1/10ના રોજ જે ઉપાડ કરે એના પર વ્યાજ ક્યાં સુધી ગણાશે? 31/3/16 સુધી. તો અહીંયાથી લઈને અહીંયા સુધીના મહિના કેટલા થશે ગણો જોઈએ? 10, 11, 12 પહેલો બીજો અને ત્રીજો મહિના કેટલા થશે? ટોટલ 6. ત્યાર પછી એનો 8મો ઉપાડ આવશે કઈ તારીખે? 1/11/2015. કેટલા રૂપિયાનો? 500 રૂપિયાનો ઉપાડ કરશે. તો આ 1/11ના રોજ જે ઉપાડ કરે એના પર વ્યાજ ક્યાં સુધી ગણવાનું? 31/3/16 સુધી. તો 1/11થી મહિના ગણીશું 11, 12 પહેલો બીજો અને ત્રીજો. તો અહીંયા આ જે 8મો ઉપાડ કરે છે એના પર કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું? 5 મહિનાનો. ત્યાર પછી આગળનો જ્યારે એનો 9મો ઉપાડ આવશે એ કઈ તારીખે થશે? 12મા મહિનાની પહેલી તારીખ એટલે કે 1/12/15 થી ક્યાં સુધીનું વ્યાજ ગણાશે? 31/3/16 સુધીનું. તો અહીંયાથી લઈ અને 31/3 સુધીના મહિના કેટલા થશે? 12 પહેલો બીજો અને ત્રીજો ટોટલ મહિના થશે 4. ત્યાર પછી એમનો 10મો ઉપાડ જે છે એ કઈ તારીખે થશે? 1/1/16ના રોજ. હવે આ 1/1/16ના રોજ 500 રૂપિયાનો ઉપાડ કરે છે એનું પર વ્યાજ ક્યાં સુધીનું ગણવાનું? 31/3/16ના રોજ. તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીના મહિના કેટલા થશે? ટોટલ 3 મહિના થશે. ત્યાર પછી 11મો ઉપાડ જે છે એ કઈ તારીખે કરશે? 1/2/16 થી કેટલા રૂપિયાનો કરશે?
₹500 નો એના ઉપર વ્યાજ ક્યાં સુધીનું ગણવાનું 31/3/16 સુધી તો હવે અહીંયા 1/2 થી લઈ અને 31/3 સુધીના મહિના કેટલા થશે ટોટલ 2 થશે તો આ 11 માં ઉપર પર કેટલા મહિનાનું વ્યાજ વસૂલ થશે 2 મહિનાનું ત્યાર પછી એનો 12 મો ઉપાડ તો એ ક્યારે કરશે 1/3/16 ના રોજ કરશે કેટલા રૂપિયાનો તો કે ₹500 કરે છે કઈ તારીખ સુધી વ્યાજ ગણાશે 31/3/16 સુધી તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીના મહિના કેટલા થશે ટોટલ 1 તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભાગીદાર દર મહિનાની શરૂમાં ઉપાડ કરે એનો મતલબ કે આપણું હિસાબી વર્ષ 1/4 શરૂ થાય 31/3 પૂરું થાય તો દર મહિનાની પહેલી તારીખે એ ભાગીદાર ઉપાડ કરે તો જો અહીંયા આપણે સમજવાના પ્રયત્ન કર્યા તો આપણો હિસાબી વર્ષમાં પહેલો મહિનો કયો 4th તો પહેલો ઉપાડ 1/4 કરે કેટલાનો કરે તો કે ₹500 કરે તો આ ₹500 પર વ્યાજ ક્યાં સુધી ગણાય તો કે હિસાબી વર્ષના અંત સુધી તો અંત ક્યારે થાય તો કે 31/3 ના રોજ તો આ ₹500 પર વ્યાજ કેટલું ગણાય 12 મહિનાનું ત્યાર પછી બીજો ઉપાડ કરે છે 1/5 રકમ એ જ તો આ ઉપાડ પર વ્યાજ કેટલા મહિનાનું ગણાનું 11 મહિનાનું શું કામે તો કે ઉપાડ 5મી તારીખ 5મા મહિનાથી છે ત્યાર પછી એનો ત્રીજો ઉપાડ તો કે 6ઠા મહિનામાં છે ક્યાં સુધીનું વ્યાજ ગણ્યું 3જા મહિના સુધીનો તો કેટલા મહિનાનું ગણાનું 10 મહિનાનું તો એમ ક્રમશઃ જે તારીખથી ઉપાડ થાય એ તારીખથી એના પર વ્યાજ ચાલુ થશે તો હવે આ બધું આપણને જે મળ્યું એ શું મળ્યું તો કે સમયગાળો મળ્યો જ્યારે આપણે આ બધાનો સરવાળો કરીશું ને તો ત્યારે કેટલા થશે 78 થશે તો અહીંયા થોડો આઈડિયા એવો હશે તમને કે કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે એન બરાબર કેટલા લેવાના 78/12 કોના આધારે કહી શકાય તો કે આ કોષ્ટકને આધારે કહી શકાય કે એ એન બરાબર 78/12 બરાબર છે તો હવે આપણે એનું એક સામાન્ય એક્ઝામ્પલ જોઈએ રમેશ દર માસની શરૂમાં રૂપિયા 500નો ઉપાડ કરે ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજની ગણતરી કરો તો હવે જો આ રકમની અંદર આપણને શું આપેલું છે એ જોવાનું તો જો અહીંયા રમેશ છે તો કે એક પેઢીનો ભાગીદાર હશે ઉપાડ ક્યારે કરે છે દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો હવે શરૂઆતમાં ઉપાડ કરે તો ત્યારે એન બરાબર શું લેવું યાદ રાખવાનું આપણે આગળ વાત થઈ તે મુજબ જ કેટલાનો ઉપાડ કરે છે ₹500 કરે છે ઉપાડ પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે 10% લેખે તો આમની ગણતરી કરવા માટે આપણું સૂત્ર કયું આવશે આગળ શીખા એ આઈ બરાબર PRN/100 તો આપણું સૂત્ર આવશે શેના માટેનું તો કે વ્યાજની ગણતરી કરવા માટેનું તો હવે આઈ બરાબર તો શું થશે વ્યાજ હવે આપ્યો છે અહીંયા પી તો પી બરાબર શું થાય મુદલ મુદલ એટલે ઉપાડની રકમ તો અહીંયા ઉપાડની રકમ કેટલી આપી છે આપણને 500 ત્યાર પછી આર આર બરાબર શું થાય વ્યાજનો દર તો વ્યાજનો દર રકમમાં કેટલો આપ્યો આપણને અહીંયા 10% એને ભાગ્યા 100 હવે આવ્યું છે એન એન બરાબર કેટલા લેવાના તો આપણી જે શરત છે એ શરત મુજબ તો ઉપાડ કર્યો છે શરૂમાં તો એન બરાબર કેટલા લેવાના આપણે અહીં સમજાતા તે 78/12 સમજ પડે અહીંયા હવે આ રકમ મુજબ આપણે આનું સાદુરૂપ આપવાનું છે
એક મીંડું અહીંયા જશે, એક મીંડું અહીંયા જશે, આ અહીંયા જશે, અહીંયા જશે. હવે આનું સાદું રૂપ આપવાનું, 13 6 78 અને 2 6 12. હવે આમનો આની સાથે ગુણાકાર, 13 અને 50 એટલે કેટલા થશે? 613 × 5 = 560 એટલે 650 છેદમાં 2. હવે આનું સાદુરૂપ આપશું એટલે કેટલા આવશે? 650 / 2 એટલે કેટલા આવશે? 325. તો આ શું મળ્યું આપણને? રમેશે જે ઉપાડ કરેલો છે એ ઉપાડ પરનું વ્યાજ કેટલું ગણવામાં આવશે? 325. તો હવે અહીંયા સામાન્ય આપણે એક એક્ઝામ્પલ સ્વરૂપની અંદર સમજવાના પ્રયત્નો કર્યા છે કે એન બરાબર આ 78 / 12 કેવી રીતે આવે તે. તો આ ચાર્ટને થોડો સમજવાનો પ્રયત્ન કરશું અને ફરી પાછા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે એન બરાબર જે 66 / 12 આવે કેવી રીતે એ સમજવાના પ્રયત્ન કરીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.